રાજ્યમાં વન્ય પ્રાણીનો આતંક દિન પ્રતિદિન વધતો રહ્યો છે, જેમાં નિર્દોષ વ્યક્તિઓ ભોગ બની રહ્યા છે. ત્યારે અમરેલીમાં તરક તળાવ ગામમાં મોડી સાંજે દીપડાએ હુમલો કરતા બાળકની મોતની ઘટના સામે આવતા દહેશતનો માહોલ ઉભો થયો છે. અમરેલી તાલુકાના તરક તળાવ ગામ નજીક રમણીકભાઈ પોપટભાઈ દેવણાની વાડી વિસ્તારમાં દીપડો આવી જતા 7 વર્ષના બાળક અમિત માંડલિયાને ગળું પકડી દીપડાએ બાળકને ઢસડ્યો. આ ઘટના બનતા પરિવાર પણ રાડારાડી કરી હતી, જેથી દીપડાએ બાળકને કચડી લોહી લુહાણ હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો, જેમાં બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આસપાસના ખેડૂતો પણ દોડી આવ્યા અને મૃતક માસૂમ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા વન વિભાગ ટીમ પણ દોડી આવી મૃતક પરિવારના વન વિભાગ દ્વારા નિવેદન લેવામાં આવ્યા હતા. ઓકે, આજ રોજ તરકતળા ગામે સાંજના સમયે એમપીથી આવેલા મજૂરો ખેતીનું કામ કરતા હતા રમણીકભાઈના ખેતરમાં. ત્યાં એમનો નાનો છોકરો લગભગ 7 વર્ષનો જેટલો હતો, એ કંઈક પાણી પીવા માટે કેન ભરેલું હશે, તે કેનમાં પાણી કાઢવા માટે જતો હતો અને એટલામાં વન્ય પ્રાણી દીપડો આવી અને છોકરાને પર હુમલો કરી એને ઘસડીને લઈ ગયો. એની જાણ તરત જ એમના મધર ફાધરને થતાં એમના મધર ફાધર એમના પછાડી દોડેલા, એટલે દીપડો એને લગભગ 50 મીટર જેટલું ઘસડીને લઈ ગયો, ત્યાં છોડી અને દીપડો એમના મધર ફાધર દોડતા દીપડો ભાગી ગયો, પરંતુ છોકરાનું ત્યાં અવસાન થયેલ એના હુમલાથી. જેથી વન વિભાગને અમને ખબર પડતા અમે તરત સ્થળ પર જઈ તપાસ કરતા અમને એમના મધર ફાધરે આ હકીકત જણાવેલ કે સાહેબ આવું આવું થયું. ત્યાં જોતા ઢસડાયેલા બધા ઢસડ્યો કરેલ એના નિશાનો જોવા મળેલ. ત્યાર પછી છોકરાને અહીંયા પીએમ માટે લઈ જવા પડે એટલે અમરેલી ખાતે હોસ્પિટલમાં પીએમ માટે લઈ આવેલ. પાંજરા મૂકવાનું શત્રુંજય ડિવિઝનમાં પાંજરાથી લાવીને પાંજરા ત્યાં મૂકેલા છે. બે પાંજરા રમણીકભાઈ પોપટભાઈ દેવાણે ગામ તરફ તળાવ મારી વાળી આ મજૂર રહે 3 વર્ષ થયા, પણ વસિંતાને પાણી ભરવા આવ્યો મજૂર ક્યારે બે વસિંતાનો આવી દીપડાએ હુમલો કર્યો અને ગળા ઉર્જા કરી દીધી. બનાવ કેટલા વાગ્યાનો છે? 5:30. 5:30 પછી તમે શું આમાં કાર્યવાહી કરી? તરત ફોરેસ્ટને જાણ કરી, વન વિભાગને અને પોલીસ ખાતાને જાણ કરી. તરત 3 ગાડીઓની વાડી આવી અને તરત એ વાડી આજે લઈને આવ્યા. જ્યારે દીપડાના આગળ જોયા પછી તરત લઈને આવ્યા અમરેલી આવ્યા કારણ ગાડી એને 108 માં આવ્યા 7:45 લાવ્યા. મારું નામ સુનિલ છે, તરક તળાવ ત્યાં આવું છું, બ્રહ્મભાઈ પોપટ દેવાણી ત્યાંથી. અમે ખેતરમાં ગયા હતા, ત્યાં છોકરો પાણી ભરવા ગયો હતો, ત્યાં દીપડો વાંહે ત્યાં આવીને દબૂચી લીધો, એને ફાડી નાખ્યો ને અમે ત્યાં ભૂમ છોકરાએ પાડી, ત્યાં દીપડો મૂકીને ભાગી ગયો. પછી ત્યાંથી છોકરાને લઈને અમે સિવિલ હોસ્પિટલ આવ્યા.